साबरकांठा જિલ્લાના ઈડર કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈડર કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ. અગાઉ તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે જોવાનું રહ્યું. હાલ તો ટોક ઓફ ધ ટાઉન નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજીનામું આપ્યું અને કરી પ્રેસ કોન્ફરન્સ. સાંભળો તેમણે શું કહ્યું. સતત કાર્યકર્તાઓની અવગણના આખા દેશમાં કયો, ગુજરાતમાં કયો, સાબરકાંઠા કયો, તો ઈડરમાં ઈડર પણ એમાં અછૂતું ના હોય. મારા જેવા હજારો કાર્યકર્તાઓની અવગણના થાય એટલે એ પક્ષનું સારું કામ કરવા, લોકોનું પ્રજાનું કામ કરવા જ્યારે પક્ષમાં આવ્યો હોય ત્યારે એની અવહેલના થતી હોય, એને કોઈ જવાબદારી આપવામાં ના આવતી હોય તો પછી પક્ષ છોડવો એ જ રસ્તો હોય છે. હું 1997થી પક્ષમાં જોડાણો હતો. સતત 3 વાર હું કોર્પોરેટર તરીકે સેવા આપી. શહેર, તાલુકા, કોંગ્રેસ અને પ્રદેશ અને બીજા જિલ્લાઓમાં પણ સંગઠનની મેં કામગીરી કરી. પણ સાચા, મજબૂત અને પ્રબુદ્ધ લોકોની કોંગ્રેસને જરૂર જણાતી નથી. વારંવાર જઈને તમે સંગઠનનું કામ માગો, કામ આપતા નથી. કામ આપે તો કામ કરો તો એની કોઈને કદર નથી. ટિકિટોનું એ રાજકારણ ચાલે છે, માત્ર ટિકિટોના રાજકારણ પર જ આ કોંગ્રેસ ટકી રહી છે. અહીં તો એવું છે કે ઉપરથી એક લાડવો પડશે સત્તાનો અને લઈ લેશું, કોઈને કશી મહેનત કરવી નથી. મારા જેવા કાર્યકર્તાઓને સંગઠનની મહેનત કરવી છે અને સત્તા મેળવ્યા પછી લોકોના કામ કરવા છે. એટલે હું અત્યારે ભગ્ન હૃદય ઈડર કોંગ્રેસમાંથી હું પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને મેં મારું રાજીનામું પ્રદેશ પ્રમુખેને અત્રે આજે મોકલી દીધું.